પ્રકરણ છ ની અંદર થી આપણને આપેલો છે પ્રત્યાંકન એકમ જે આપણને આપેલું છે એ પ્રત્યાંકન એકમ ની જે આકૃતિ છે એ પ્રત્યાંકન એકમની ની આકૃતિ આ એમસીક્યુ છે તો એક્સ અને વાય આપણને શું દર્શાવે છે તો વાય જે આપણો આ ભાગ થવાનો આ ભાગ થતો થયા પ્રમોટર નો ભાગ અને આ જે ભાગ છે આ ભાગ થશે સમાપકનો ભાગ તો વાય થશે પ્રમોટર એક્સ થશે સમાપક તો અહીંયા જવાબ આવી જશે આપણો પ્રમોટર અને સમાપક આગળનો એમ સી હાર્ડવિનબર્ગ સિદ્ધાંતમાં વિષમ યુગમી જનીનની આવૃત્તિને ખાલી જગ્યા દ્વારા આપણે દર્શાવવામાં આવે છે ટુ પી ક્યુ સ્કવેર પી સ્કવેર કે એ સ્કવેર તો એને આપણે દર્શાવીશું ટુ પી વડે દર્શાવવામાં આવે છે ઉત્તુંગતા બીમારી માટે નીચેનામાંથી કયો વિકલ્પ અસંગત છે હવે જો આવા જે એમસીક્યુ એ વખતે વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે સજીવોને વસ્તીનો એમસીક્યુ છે ઉતુંગતાંગ બીમારી ખોટું વિધાન કયું આપણને લાલ રુધિર કોષોનું ઉત્પાદન વધારીને સમસ્યાનું સમાધાન કરી શકાય સાચું વિધાન છે પૂરતો ઓક્સિજન મળતો નથી ઉતુંગતાંગ બીમારી અંદર વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું છે સાચું હિમોગ્લોબિન બંધન ક્ષમતા વધારીને આ વધારીને ખોટું છે ઘટાડીને આવે બરાબર એટલે અસંગત વિકલ્પ જે થશે એ થશે ડી અતિ શોષણના કારણે કઈ જાતિ લુપ્ત થઈ તો સ્ટીલર સીકાઉ કે જે અતિ શોષણના કારણે લુપ્ત થયેલી છે જ્યારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરતી નથી ત્યારે આલેખ કેવો મળશે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરતી નથી બધું જ અનલિમિટેડ મળવાનું છે તો તો એ દરમિયાન એલ આકાર 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 એસ જે જે કે આકારનો આપણને આલેખ મળશે વિશ્વમાં કુલ કેટલા જે વિવિધતાના હોટસ્પોટ છે તેતાલીસ ચોત્રીસ પચીસ કે અડતાલીસ તો ચોત્રીસ હોટસ્પોટ આવેલા છે આ બધી જ ચર્ચા આપણે એમસીક્યુ ની અંદર કરેલી છે રિવિઝન જે કર્યું છે આપણી ચેનલ ઉપર પણ જે એમસીક્યુ છેલ્લે જુઓ તમે પર્યાવરણના એકમના એકથી ચાર પ્રકરણના જે નોન સ્ટોપ સો એમસીક્યુ હતા એની અંદર પણ આ બધી જ બાબતો આવી ગયેલી છે અને પ્રકરણના રિવિઝનમાં પણ વારંવાર તમને આ કહ્યું છે દરેકે દરેક વાક્ય અંડરલાઇન કરાયેલું છે પીબીઆર ત્રણસો બાવીસ ની અંદર બી એમ એચ વન એ આપણને અહીંયા કોના માટેનું ઓળખ જગ્યાનું સ્થાન ક્યાં છે ઓઆરઆઈ નો ભાગ ટીટીઆર

કયા સસ્તનોમાં પ્રજનન દરમિયાન ચક્રીય ફેરફાર જોવા મળે આમાં પણ કદાચ કોઈ વિદ્યાર્થીને ભૂલ થઈ શકે છે ચક્રીય ફેરફાર જોવા મળશે તો આપણને જોવા મળવાના છે હરણની અંદર અંડકોષમાં સ્થિતિ જો આવા એમસીક્યુ આપણે વારંવાર સોલ્વ કરી રહ્યા છે આ બંને એમસીક્યુ આવી ગયા છે આપણે અંડકોષ કેવા છે જન્યુ એકકીય ભ્રૂણકોષ કેવો થવાનો છે થ્રી થશે એટલે જવાબ આવશે આપણો એકકીય અને ત્રિકેય જવાબ આપણો થશે અહીંયા ડી જવાબ નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વિસદની વનસ્પતિનું છે તો પહેલું જો આપણે પપૈયાનું જે ઉદાહરણ આપેલું છે કે જે દ્વિસદની પ્રદેશ ચિરલગ્ન પ્રદેશ આપણને જોવા મળે બીટ અને કાળામરીની અંદર કોની અંદર જોવા મળે છે બીટ અને કાળામરીની અંદર તો એને આપણે કહીએ છીએ બીજ દેહ શેષ એવું કહેવામાં આવે છે મનુષ્યમાં ફલન ક્યાં થવાનું છે તો ફલનની પ્રક્રિયા તુમબકી સ્થમસ જોડાણ સ્થાને થવાની છે જવાબ અહીંયા આપણો થવાનો છે બી જવાબ સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થતા અંતસ્ત્રાવ રિલેક્સિન ઇસ્ટ્રોજન કોર્ટિસોલ નહીં આવે કોર્ટિસોલ આપ્યું નહીં આવે एचसीजी ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેપ આપણને સ્પષ્ટ બુક ની અંદર આપેલું છે કે एचसीजी एचપીએલ ને રિલેક્સિન ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય અંતઃસ્ત્રાવ મુક્ત કરતો આયોડી આપણે એમસીક્યુ વારંવાર પૂછાયેલો છે નીટ ની પરીક્ષા પણ તમે જોશો તો પૂછાયેલો છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા કોણ આવશે આપણે એલ 20 અને પ્રોજેસ્ટ્રેટ અટ સીયુટી જે છે કોપર મુક્ત કરતું મલ્ટીલોર કોપરમાં આવશે લિપ સ્લુપ અંતઃસ્ત્રાવ બિન ઔષધિયાની અંદર આવશે એટલે બી જવાબ આઠ કરતા વધુ ગર્ભકોષયુક્ત ભ્રૂણને આગળના વિકાસ માટે ગર્ભાશયમાં સ્થળાંતરિત કરીએ તેના નામમાં જેનો મતલબ થતો હોય અને કહીશું આપણે આઈયુટી ઇન્ટ્રા યુટેરિન ટ્રાન્સફર નીચે આપેલ વાક્યોમાંથી સાચું વાક્ય શોધવાનું છે ગર્ભનિરોધક

બજ વધુ હોય છે તો 10 થી 17 દિવસ બરાબર સામાયિક સંયમની અંદર આપણે આવે છે ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા પર આવેલો ATG તો ટ્રાના પર આવેલો પ્રતિસંકેત શું હશે જો અહીંયા સમજૂતી પણ છે દાખલા તરીકે આપણને શું કાયેલું છે ATG આપેલું છે ATG ડીએનએ ની ટેમ્પલેટ તો એમાંથી આરએનએ આવશે તો કોણ આવશે AUC આવશે અને પછી ટ્રાના પર આવશે AUG તો અહીંયા થશે આપણો જવાબ C AUG

આ પણ આપણને જે પેડેગ્રી આપેલી છે બુકની જ પેડેગ્રી આપેલી છે અને આ પેડેગ્રી દેહિક પ્રછન્ન લક્ષણ આપેલું છે શું આપેલું છે આપણને દેહિક પ્રછન્ન જે લક્ષણ છે એની આપણને પેડેગ્રી આપેલી એક તો સિકલ સેલેનીમીયાની આપેલી હતી બરાબર બુકની અંદર તમે જુઓ તો સિકલ સેલેનીમીયાની તમને એક આપેલી છે અને માયોટોનિક ડિસ્ટ્રોફીની આકૃતિ પરથી એક્સન આ પણ જો एमसीक्यू આપણે સોલ્વ કરેલો જ છે છેલ્લે પ્રકરણ 1 થી 4 ની અંદર

કયા નિવસન તંત્ર માં ઉલટો પિરામિડ જોવા મળશે દરિયાઈ નિવસન તંત્ર અંદર આપણને ઉલટો પિરામિડ જોવા મળે છે પ્રાણી પ્રવલકો સમાવેશ કયા પોષક સ્તર થાય પ્રાણી પ્રવલક છે દ્વિતીય ઉપભોક્તા પ્રાથમિક પ્રાથમિક ઉત્પાદકતા તૃતીય એ આવશે આપણે બી પ્રાથમિક ઉપભોક્તા એ વનસ્પતિ પ્રવલક એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે એસટીપી માં પ્રાથમિક અને દ્વિતીય ટ્રીટમેન્ટ વચ્ચે ચાવીરો તો કોણ આવવાનું છે આપણે ઇન્ફ્લુઅન્ટ જવાબ આવશે કારણ કે ઇન્ફ્લુઅન્ટને આપણે લઈ જઈએ છીએ ને દ્વિત્ય સારવારમાં દ્વિત્ય સારવાર જે એક પ્રક્રિયા છે ટ્રાયકોડરમાં ફૂગનો ઉપયોગ જૈવિક નિયંત્રણ ની અંદર થાય છે પતંગિયાની યડ નિયંત્રણ એફિડ્સ રોગિસ્ટ છોડની સારવારની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ દર્દીના રુધિરવાહિનીઓમાં જામેલ રુધિરને ક્લોટ બ્લસ્ટર તરીકે કયો ઉત્સેચક છે આવશે પ્રોટીએ બેક્ટેરિયાની અંદરથી અને આપણ જોડકાવાળો એમસીક્યુ છે જો આનો જવાબ પણ તમને આગળ આવી ગયો બરાબર સ્ટીપ્ટોકોકસ સ્ટીપ્ટોકાઈન એસ્પર્જિલા જન નાઇઝર તો એની અંદરથી કોણ મળશે સાઇટ્રિક એસિડ મળશે ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિરિક માંથી બ્યુટિરિક એસિડ એસિટોબેક્ટર એસિટી એસિટિક એસિડ છે અને જો આ જ પ્રકારે ગુચકેટ નું પેપર હશે અને આજ પ્રકારે નીટનું પેપર હશે કોઈ ચિંતા કરવાની ગભરાવાની જરૂર નથી એનસીઆરટી ની બુક સરસમાં સરસ રીતે તમે તૈયાર કરો કયા ઉદાહરણો અપસારી ઉદ વિકાસ છે તો પૃષ્ઠ હૃદય અને મગજ વસ્તી ગીચતા માટેનું જે સમીકરણ આપેલું છે આપણને બરાબર આ સીધું સમીકરણ તમને યાદ હશે બીજો ઓપ્શન મધમાખી ઉછેર જો એકદમ સરળ મધમાખી ઉછેર ને આપણે શું કહીએ છીએ એપિકલ્ચર કહીએ છીએ ચેનલ માં નવા હોય તો ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરજો આપણી ડીએનએ ડેલી ની એનાલિસિસ એપ્લિકેશન છે ને ડાઉનલોડ કરજો જેમાં આપણે નીટ 2022 માટે ટેસ્ટ સિરીઝ લાઈવ કોર્સ આ બધું જ શરૂ છે તો પ્રાથમિક લસિકાંગ કયું છે અસ્થિમજ્જા થાઇમસ લસિકા તો કે અસ્થિમજ્જા ના થાઇમસ બંને તો જવાબ આપણો થશે ડી બંને થશે

ઘણા બધા એમસીક્યુ ની આપણે ગુજકેટ માટે અને નીટ માટે પ્રેક્ટિસ ના વિડીયો પણ આપણે આવશે નીટ બે હજાર બાવીસ માટે ત્રેવીસ માટે ટેસ્ટ સિરીઝ અને ક્રેશ કોર્સ તેમજ ફૂલ સિલેબસ કોર્સ પણ આપણે શરૂ છે તો થેન્ક યુ